નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી બતાવી કરાવ્યો હતો. વન સેતુ ચેતના યાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી બનાસકાંઠા જિલ્લાના અંબાજી સુધી કુલ 1000 કિલોમીટરની યાત્રા કરશે. મુખ્યમંત્રી વન સેતુ ચેતના યાત્રા અંતર્ગત ઉનાઈ યાત્રાધામ ખાતે ઉનાઈ માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉનાઈ માતાના મંદિર પરિસરમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. સાથે જ ઉનાઈ ખાતે પૌરાણિક રામજી લક્ષ્મણજી અને જાનકીજીના મંદિરનો 1 કરોડના હસ્તે જીર્ણોદ્ધાર થનાર છે, જેનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રા દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકારની લોક કલ્યાણ યોજના અર્થે માર્ગદર્શન કરવામાં આવશે. નવસારીના વાસંદામાં આવેલ ગાંધી મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સહિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી વન સેતુ ચેતના યાત્રાનો પ્રસ્થાન કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી અને મહાનુભાવોના વરદ હસ્તે વન વિભાગ દ્વારા વનવાસી લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વન સેતુ ચેતના યાત્રા રથમાં બેસી ડાંગ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં વનવાસીઓને સરકારની યોજના અર્થે માહિતગાર કરશે. તેમજ ઉમરગામથી અંબાજી સુધીના 13 જેટલા આદિવાસી જિલ્લાઓમાંથી પસાર થશે. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ આરોગ્યની આદિવાસી વિસ્તારના લોકો સુવિધા મળે તે માટે નવસારી, ડાંગ, મહીસાગર, અરવલ્લી અને છોટા ઉદેપુરમાં મેડિકલ કોલેજની શરૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અલ્પેશ કશ્યપ, JSTV, નવસારી.